મિત્રો, આ કહાની છે દોસ્તીની, અને આ કહાનીમાં તમને એ જાણવા મળશે કે દોસ્તી કરવી તો એવી કરવી કે ભલે ગમે તેવી મુસીબત આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ તમારા એક જ અવાજમાં એ તમારા પડખે ઊભો રહેવો જોઈએ. તો એન્ડ સુધી જોજો આ વિડીયો, દોસ્તીનો સંબંધ શું કહેવાય એ તમને સમજાઈ જશે. હેલો. હેલો, હું ડોક્ટર કિશન બોલું છું. તમે ફટાફટ દવાખાને આવી જાઓ, તમારી વાઈફનું બહુ ભયંકર એક્સિડન્ટ થયું છે. નિધિ, નિધિ, આ શું થઈ ગયું તને? સાંભળો, આમની હાલત બહુ જ ખરાબ છે. જો તમે આમને બચાવવા માંગતા હોય તો હાલને હાલ 2 લાખનું સેટિંગ કરો. શું 2 લાખ? 2 લાખ ક્યાંથી લાવીશ? એ હા, મારો દોસ્ત બલવંત ક્યારે કામ આવશે? સર, 1 મિનિટ તમારો ફોન આપો ને. હેલો બલવંત, પ્રકાશ બોલું છું. ક્યાં છે તું? મારે તારું અર્જન્ટ કામ છે. તારા ભાભીને લઈને સાઈડ ઉપર જાઉં છું, આવી જા ત્યાં. ઓકે, ચાલ, હું આવ્યો. સર, હું થોડી જ વારમાં પૈસા લઈને આવું. હો, જો પૂનમ, આ આપણી સાઈડ હવે કમ્પ્લીટ થવા આવી છે. બલવંત, બલવંત, મારે તારી ખાસ જરૂર પડી છે. અરે પ્રકાશ, શું થયું? કેમ આટલો ગભરાયેલો છે? યાર, મારે અર્જન્ટ 2 લાખ રૂપિયાની જરૂર પડી છે. અરે ઓય, આ તું શું બોલી રહ્યો છે? તારામાં કઈ લાજ શરમ છે કે નહીં? 2 લાખ તો એવી રીતે માંગે છે જાણે 2000 માંગતો હોય. અરે પૂનમ, આ તું શું બોલે છે? 1 મિનિટ. તમે તો કાઈ બોલતા જ નહીં. હું સારી રીતે ઓળખું છું આવા માણસને. અમીર લોકો જોયા નથી કે આવી જાય છે પૈસા માંગવા? ચલે, નીકળ અહીંયાથી. સારું થયું આજે હું તમારી સાથે આવી, નકર આપણા 2 લાખ આજે પાણીમાં જતા રહેત. પૂનમ, આ તમે શું કર્યું? એક 2 કોડીના છોકરા માટે તમે મને લાફો માર્યો? એ 2 કોડીનો છોકરો નહીં, એ મારો જીગરજાન દોસ્ત છે. આજે હું જે પોઝિશને છું એ એના જ પ્રતાપે છું. જ્યારે આપણી આ સાઈડ જમીન હતી ત્યારે શું થયું તું એ સાંભળ. અરે, મારી જમીન ઉપર આ લોકો શું કરી રહ્યા છે? એ કોણ છો તમે અને આયા શું કરો છો? તું જેવો આવ્યો એવો જ પાછો જતો રહે અહીંયાથી, નહીં તો તારી જ જમીનમાં તને દાટી દેશે આ ભરતસિંહ. એટલે તમે કેવા શું માંગો છો? એ જ કે તારી જમીન મને ગમી ગઈ છે, એટલા માટે મેં આના ઉપર કબજો કર્યો છે. જો મહેરબાની કરીને અહીંથી જતા રહો, નહીં તો સારું નહીં થાય. હો, શું કરીશ? પોલીસ કેસ કરીશ, મને મારીશ, તારથી થાય એ કરી લે. હું કઈ જ નહીં કરું, ખાલી એક રાડ પાડીશ. એવું તો પાડ, હું પણ જોઉં કે તારી રાડમાં કેટલી તાકાત છે. સારું, ત્યારે હવે જોઈ લો. પ્રકાશ, એક રાડ જ્યારે પાડે મારયા, તારી હારે મારે.
તારું નામ લેશે અને હું તો મારે મારા યાર ભલે હોય ગમે તેવો માથા ભારે મારા યાર જ્યારે પાડે મારયા જીગર જાન તારી હારે મારયા હો તારો જીવ ત્યારે તારી હારે મારયા થેન્ક યુ મારા યાર ખરેખર તારી વાત ના થાય હો અરે દોસ્તીમાં થેન્ક યુ ના હોય વાલા દોસ્તીનો તો એક જ નિયમ ગમે તેવી પરિસ્થિતિ હોય એની સાથે રહેવાનું જો એ ના હોત ને તો આપણી આ સાઈડ અહીં સુધી પહોંચી જ ના હોત જ્યારે આપણી આ સાઈડનું કામ ચાલુ હતું ત્યારે એ મારું કેવું ધ્યાન રાખતો હતો એ તને ખબર છે તું તો ટિફિન બનાવીને આપી દેતી હતી પણ મને ખવડાવતો હતો આ પ્રકાશ પેલા ગુંડાઓ જોડે અમારી બરોબરની દુશ્મની થઈ ગઈ છે ક્યાં ક્યાં લોકોના ટોળે ટોળા આવશે તો અમારું શું થશે હો મનમાં ડર તારા જરાય ના રાખને તારો આ દોસ્ત પાછા પાડી દેશે લાખને હો ખાવા પીવામાં તારું ધ્યાન તું રાખને હાથે મારા થોડું તું તો ચાકને હો તારું પૂરેપૂરું ધ્યાન હું તો રાખીશ મારા યાર તારું પૂરેપૂરું ધ્યાન હું તો રાખીશ મારા યાર છેલ્લા શ્વાસ સુધી સાથ તને આપીશ મારા યાર હો ભલે આપણો સંબંધ ના હોય આપણા જેવો પ્રેમ નહીં હોય કોઈનો હો વાલા આપણા જેવો પ્રેમ નહીં હોય કોઈનો ખરેખર આપણે આ સાઈડ પૂરી કરવામાં જો સૌથી મોટો હાથ હોય તો આ પ્રકાશનો જો એ ના હોત ને તો આપણી આ સાઈડ પણ ના હોત સોરી મને માફ કરી દેજો આજે મારાથી બહુ જ મોટી એટલે બહુ જ મોટી ભૂલ થઈ ગઈ એ બધું છોડ પણ આજે આને 2 લાખની જરૂર શું પડી મને વિચારવા દે એ હા નવા નંબર પરથી ફોન આવ્યો હતો લગાવવા દે તો હેલો કોણ હું ડોક્ટર કિશન બોલું છું થોડી વાર પહેલા મારા દોસ્ત પ્રકાશે આના પર કોલ કર્યો હતો અરે એમના વાઈફની હાલત બહુ જ ખરાબ છે અને એમનું ઓપરેશન કરવાનું છે ડોક્ટર સાહેબ હું આ શહેરનો બિલ્ડર બલવંત બોલું છું એમના ઓપરેશનના 2 લાખ તો શું 2 કરોડ થતા હોય ને તો પણ વાંધો નથી તમે ઓપરેશન ચાલુ કરી દો હું આવું છું ત્યાં ઓકે વાંધો નહીં પૂનમ ફટાફટ ચાલ મારી સાથે એના મનની વાત શું હતી એ હું જાણી ગયો છું હારું પૈસાનું સેટિંગ તો ક્યાંયથી ના થયું લાય દવાખાને તો જવા દે નિધિની શું હાલત છે એ તો જોવા દે દોસ્તી કરો તો કરજો એવી મનની વાત એની જાણી લે ભલે પરિસ્થિતિ ગમે તેવી દુઃખના સમયે એના પડખે ઊભા રહેવી અરે બલવંત તું અહીંયા અરે ગાંડા તે મને આટલો બધો સાથ આપ્યો તો શું હું તને આટલો પણ સાથ ના આપી શકું એટલે હું કઈ સમજ્યો નહીં એટલે કે તમારા વાઈફનું ઓપરેશન થઈ ગયું છે
અને એમના ઓપરેશનના પૂરેપૂરા પૈસા તમારા દોસ્તે આપી દીધા છે અને હવે તમારા વાઈફ એકદમ કમ્પ્લીટ છે. જીવ તને દિલ થી હું દૂર ના કરીશ, હો મારી વાલી તને દિલ થી હું દૂર ના કરીશ, મારી જાન તને દિલ થી હું દૂર ના કરીશ.